वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, श्री हरे कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी। जय। कथावार्ता सांभळनारा बधा ज भक्तोने खूब भावथी जय श्री स्वामीनारायण। श्री हरिचरित्रामृत सागर पूर्दसमु तरंग 32मु भगवान श्रीहरिए भुजनगर में भव्याति भव्य रंगोत्सव कर्यो। रंगे रमी, रंगे रमाड़ी, रंगभीना एवा भगवान श्रीहरिए भक्तों ने खूब आनंद करावियो। आजे पण पूर्णिमानो दिवस छे, होळी धुलेटीनो पवित्र प्रसंग छे। पूज्यपाद गुरुजीनी पावन उपस्थिति में नावली गुरुकुल में केवो सरस मजानो दिव्य भव्य रंगोत्सव उजवायो। आवो पियुड़ा महाराजना पवित्र सानिध्य में आपणे पण भगवान श्रीहरिए आ दिव्य रंग लीला करी अने रंगोत्सव पूरो करी हमीर सरोवर में विस्नान करी अने प्रभु पधारिया छे। हरिजन जो जो आये जे ही श्री हरिता को बुलाय भगवा दीने ताही को पोस भर भरताय। श्री हरिजन जो जो आये जे हे आ उत्सव में जे जे हरिभक्त आया था ते बधाने श्रीहरिए प्रेम थी बोलाव्या, पोस भरी भरीने तेमने फगवा आप्या। धाणी खजूर वगैरे भगवान खोबो भरी भरीने बधाने आपे छे। खास करीने धुळेटीना दिवसे आपवामां आवती भेट प्रसाद एने फगवा तरीके कहेवाता होय छे। श्रीहरिए फूलहार पहेर्या हता, मस्तके पाघ बांधी हती, तेमां तोरा लटकता हता, कान ऊपर गुलाबना गुच्छ हता, अथाग शोभा बनी हती। ज्यारे रसोई तैयार थई त्यारे स्वयं जमवा पधार्या, चरणों में चाखड़ियों पहेरी हाथ में सुंदर रुमाल धारण कर्यो हतो। वर्णीए ज्यां रसोई बनावी हती त्यां प्रेम थी आव्या, पाणी थी चरण धोया अने पछी आवीने बाजोट ऊपर बैठा। आ शास्त्रो आपणे रोज सांभळीए छीए। शास्त्र एटले शुं? शास्ति चत्रायते च इति शास्त्रम। जे आपणु शासन करे अने आपणु संरक्षण करे एने शास्त्र कहेवाय। शास्ति च त्रायते च यत तत् शास्त्रम। ईच एंड एवरी वर्ड इज मीनिंगफुल इन संस्कृत। कोई पण शब्दों एक सरस मजानो अर्थ छे। जे शासन करे अने संरक्षण करे एनु नाम शास्त्र छे। शासन करवू एटले जीवन जीववानो मार्ग बतावे, आम करवू जोईए आम न करवू जोईए, अने साथे साथे बाहेधरी आपे, तमे आम करशो तो सुखी थशो अने आम नहीं करो तो दुखी ज थशो
બંને માર્ગ સ્પષ્ટ કરી દે. શાસ્તી ચ ત્રાયતે ચ યત તત શાસ્ત્રમ. આ શાસ્ત્રો આપણે સાંભળીએ છીએ, મહારાજની લીલાઓ એનું રસપાન કરીએ છીએ, પરંતુ ભક્તો સાથે સાથે થોડો વિચાર પણ કરવો જોઈએ. કેવી સરસ મજાની કથા આવી! મહારાજ તો પુરુષોત્તમ નારાયણ છે, તેમ છતાં એમની નાની નાની લીલામાં કેવા મોટા મોટા મેસેજ છે. પાણીથી ચરણ ધોયા, હાથ ધોયા, પછી આવીને બાજોટ ઉપર બિરાજમાન થયા. અત્યારે આખી દુનિયામાં ત્રાહિમામ થઈ ગયું છે, લોકો ત્રાસી ગયા છે, નાસીપાત થવા લાગ્યા છે. દુનિયાની મહાસત્તા તરીકે સ્થાન મેળવી ચૂકેલું ચાઇના, આખો દેશ અત્યારે મુસીબતમાં મુકાઈ ગયો છે. હજારો નહીં લાખો માણસો અત્યારે ભયભીત બની ગયા છે. કારણ, શાસ્ત્રની આજ્ઞા તોડી છે, શાસ્ત્રની મર્યાદા ઓળંગી છે. માતા સીતાએ લક્ષ્મણજી દ્વારા કરેલી એક જ નાની લીટી ઓળંગી, પરિણામ શું આવ્યું આપણે જાણીએ છીએ. માટે વાલા ભક્તો પ્રતિજ્ઞા કરીએ, જાણે કે અજાણે, આજે કે કાલે, ક્યારેય પણ પ્રભુની આજ્ઞા લોપવી નથી. બસ મહારાજ બિરાજમાન થયા, જેટલી જાતના ભોજન બનાવ્યા હતા તે બધા તે સમયે થાળમાં પીરસ્યા. તેમાં કેટલાક ભોજન તો અજાણ્યા હતા, એટલે કે ઓળખાય નહીં એવા હતા, એટલે કે અજુબા હતા, જેના નામ પણ ખબર ન હતી. આવા ભાત ભાતના અને જાત જાતના પકવાનને જોઈ પ્રભુ પ્રસન્ન થયા. આપણે ઘણીવાર હરિભક્તોના ઘરે જઈએ ત્યારે એવો સરસ મજાનો અન્નકૂટ બનાવ્યો હોય ને, એમાં આવું દેખાય. ગઈકાલે અમરભગતના નવા ઘરે ઠાકોરજી મહારાજ પધાર્યા, મહાપૂજા થઈ. પૂજ્ય નીલકંઠ સ્વામીએ ખૂબ સરસ મહાપૂજા કરાવી અને એમના ઘરે એટલો સરસ મજાનો અન્નકૂટ બનાવ્યો હતો. એમાં ખજૂર, ખસખસ, ઘી આ બધું મિક્સ કરી એક ખજૂરની વાનગી બનાવેલી દાદા. પણ એવી પહેલી વાર અમે જોઈ, ખજૂર, ખસખસ, ઘી વગેરે નાખીને, બોલો. આવા અજાણ્યા પકવાનો હતા. મહારાજ રાજી થયા. કેટલીક ભાતના મેવા ને મીઠાઈ પણ હતી, તેને શ્રીહરિ હરખથી જમવા લાગ્યા. તે સમયે એક પિત્તાંબર પહેર્યું હતું, બીજું ઓઢ્યું હતું. ચારે બાજુ રહેલા હરિભક્તો દર્શન કરતા હતા અને ભગવાન શ્રીહરિ નાના નાના ગ્રાસ લઈને જમતા, અબખોરાથી પાણી પીને, ક્યારેક પેટ ઉપર હાથ ફેરવતા. શ્રીહરિ જ્યારે જમતા ત્યારે ડાબો હાથ પેટ ઉપર ફેરવતા અને એક બે ઓઢકાર ખાતા. લો એ નાના ગ્રાસ લેવત મન ગમતા, નેણા ભરી જોયા રે હરિ જમતા. મહારાજની જમવાની લીલા એ પણ અદ્ભુત હતી. એમાં એનું ભગવાનપણું દેખાય આવતું, એમાં એમનું સર્વોપરીપણું દેખાય આવતું. ડાબા પગની પલાઠી વાળે, જમણો પગ ઊંચો રાખે, એના ઉપર જમણો હાથ મૂકે અને એ જમણા હાથથી પ્રભુ હંસ જેમ મોતીનો ચારો લાંબી ડોક નમાવી નમાવીને કરે, એમ પ્રભુ એ પોતાના આજાન બાહુ ભુજ એનાથી પ્રભુ નાના નાના ગ્રાસ લેતા જાય ને મુખમાં મૂકતા જાય. એકાદ વાર તમે ઘરે તો ટ્રાય તો કરજો. ભગવાન શ્રીહરિની ભોજન લીલા અદ્ભુત હતી. એમની દરેક લીલા ભક્તોના ચિત્તને ખેંચનારી હતી. કોઈ દર્શન કરે એને અહોભાવ થાય એવી હતી અને સાથે સાથે કોઈ યાદ રાખે ને એનું આત્યંતિક કલ્યાણ થાય આવી હતી. આમ જમતા હતા ત્યારે મુકુંદવર્ણી હાથમાં રૂમાલ લઈને માખીઓને ઉડાડતા હતા. જ્યારે ભોજન પૂરું કર્યું ત્યારે વર્ણીએ હાથ ધોવડાવ્યા. જ્યારે હાથ અને મુખ ધોઈ લીધા ત્યારે રૂમાલથી હાથ કોરા કર્યા. શ્રીહરિએ ઉત્સાહથી તજ અને એલચીનો મુખવાસ લીધો. પછી જેટલા સંતો આવ્યા હતા તે બધાની પંગત કરાવી. ડુંગરજી ભાઈ અને ઉમાભાઈ આદિ જેટલા પાર્ષદ શ્રીહરિની સાથે હતા, તેમણે તે વખતે ત્યાં વિચિત્ર પ્રકારનો મંડપ કર્યો હતો. તેમાં જાત જાતના રંગ લઈને રંગોળી પૂરી હતી. કેળના સ્તંભ રોપીને તેમાં બાગ બનાવ્યો હતો. ફૂલના ગમલા રાખ્યા હતા. હરિભક્તોના મનનો બધો ભાવ તે મંડપમાં પૂરો કર્યો હોય એવું દેખાતું હતું.
તે મંડપમાં ખંડે ખંડે બાજોઠ મૂક્યા હતા. તેના ઉપર રામદાસ સ્વામી અને મુક્તાનંદ સ્વામી આદિ સંતો આવીને બેઠા. તે મંડપની વચ્ચે સુંદર પાટ મૂકી હતી. તેના ઉપર આવીને શ્રીહરિ બેઠા. રેશમીકોરનો રૂમાલ મસ્તકે બાંધ્યો હતો. રૂમાલની કોર લાલ હતી. વિચિત્ર રીતે તે બનાવ્યો હતો. જોવા માત્રથી જ તે ભક્તના ચિત્તને ચોરી લેતો હતો. છબી અત્યંત છટાદાર લાગતી હતી. સુંદરજીભાઈ અને ગંગારામ મલ્લ યોગ્ય સમયને વિચારીને ત્યાં આવ્યા. પૂજાપાનો થાળ ભરીને લાવ્યા. તે બંને ઘણા વિચક્ષણ હતા. વિચક્ષણ એટલે સમયને ઓળખી જાય તે, પરિસ્થિતિને પામી જાય તે. ઘણા માણસો એટલા બધા ગાફલ હોય, એને ખબર થઈ ગઈ હોય, એને જાણ થઈ ગઈ હોય કે સમાજમાં ચારે બાજુ આવું ચાલી રહ્યું છે, તેમ છતાં કોઈ પણ તકેદારી ન રાખે, સાવધાની ન રાખે. આવા નિર્દોષ માણસો ઘણીક વાર મોટી હોનારતના ભોગ બનતા હોય છે. હું ઘણી વાર કથામાં કહું છું, યાદ રાખવા જેવી વાત છે, સાવધાની હટી તો દુર્ઘટના ઘટી. તમે જીવનમાં ક્યારેય પણ જો સાવધાન થતા ચૂકી ગયા તો ચોક્કસ દુર્ઘટનાનો ભોગ બનવો પડશે. ગુજરાતીના સારા સાહિત્યકાર મનુભાઈ પંચોળી, જેનું ઉપનામ હતું દર્શક, હંમેશા એક વાત ઉપર વધારે ભાર આપતા કે માણસે જાગૃત બનીને જીવવું જોઈએ. આજનો માણસ જાગતો ઊંઘતો છે, આંખ ખુલ્લી છે, પણ અંતરની આંખ, વિવેકની આંખ, જ્ઞાનની આંખ એની બંધ છે. જાગતો છે છતાં ઊંઘતો છે. આવી દુર્દશા માણસની છે. જાણે છે, જુએ છે, ચારે બાજુ તારાજી થઈ રહી છે, ભગવાનની આજ્ઞા લોપે છે. તમે અત્યાર સુધી ઇતિહાસમાં જુઓ, હવે જૂની વાતોનો દ્રષ્ટાંત આપવાનો સમય પૂરો થયો, અત્યારે તમે જુઓ, આવા ચેપી રોગ, જે જે જાત જાતના ભાત ભાતના આપણે વાયરસ સાંભળીએ છીએ, એ પછી ઇબોલા હોય, બર્ડ ફ્લૂ હોય, હમણાંનો ચાલી રહેલો કોરોના વાયરસ હોય, માંસાહારમાંથી થયેલા, પશુના માંસમાંથી પ્રગટેલા આ બધા વાયરસ છે. અને આવા વાયરસ કર્મનો સિદ્ધાંત પણ છે. માણસ ક્રૂર રીતે પશુઓની હત્યા કરી રહ્યો છે ત્યારે પશુઓ ઇન્ડાયરેક્ટલી એનું વેર વાળી રહ્યા છે. માટે ક્યારેય પણ, અત્યારનો સમય એવો છે, આપણે સાવધાન થઈએ અને બીજાને સાવધાન કરીએ. કોઈક ભગવાનની આજ્ઞા લોપતો હોય, ખોટા રસ્તે જતો હોય, ન ખાવાનું ખાતો હોય, ન જોવાનું જોતો હોય, એને પ્રેમથી સમજાવીએ. સુંદરજી ભાઈ અને ગંગારામ મલ આ બંને રાજપુરુષો હતા, રાજાની સાથે કામ કરનારા હતા. ઈશારા માત્રમાં સમજી જાય આવા ચકોર હતા. કહેવાય છે ને, તેજીને ટકોર. પેલું ટાઈડું ઘોડું હોય ને, એને ચાબુક મારી મારીને તમે થાકી જાઓ ને તોય સમજે નહીં, પણ તેજીલી ઘોડી હોય ને, ખાલી એમ ટકોર કરે ને, પગની એડી અડાડે ને દાદા, ત્યાં તો પવન વેગે આકાશમાં ઉડવા લાગે. બંને વિચક્ષણ હતા. એમણે જોયું મહારાજે જમી લીધું છે, મહારાજ બેઠા છે, પ્રભુએ ભોજન કર્યું છે, હવે પ્રભુની પૂજા કરીએ. મોટા મોટા રાજાઓના પણ યોગ્ય સમયને જાણી લેતા. તે બંને આવા વિચક્ષણ હતા એટલે તેઓ શ્રીહરિની પૂજા કરવા માટે આવ્યા. બધા અંગો ઉપર કેસરયુક્ત ચંદન લગાડ્યું, કપાળમાં કુંકુમનો ચાંદલો કર્યો. વાહ, મહારાજની મૂર્તિ કેટલી પ્યારી લાગતી હશે. એ કુંકુમનો ચાંદલો ને ભાલે તિલક વચ્ચે, એ કુંકુમનો ચાંદલો ને ભાલે તિલક વચ્ચે, હારે તમે ભાળો ને ભ્રમણા ભૂલાય ઘનશ્યામ જે, પ્યારી લાગે મૂર્તિ તમારી. એ મને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામ જે, પ્યારી લાગે મૂર્તિ
તમારે. આપણા પીવડા મહારાજ એના કપાળમાં તમે નજીકથી ક્યારેક ચાંદલાના દર્શન કર્યા હોય ને, એમાં સંતો સોનાનો હીરાનો તિલકવાળો ચાંદલો જ્યારે ધરાવે ને, ભગવાનની મૂર્તિના એક એક અંગ એવા છે કે ત્યાં જીવની વૃત્તિ જો ચોટી જાય ને તેનું કામ થઈ જાય. એમાં પણ ભગવાનનું ભાલ, ભગવાનના ગોરા ગોરા ગાલ, અતિ રમણીય અને તેજસ્વી પ્રભુનું મુખારવિંદ, અને એ મુખારવિંદના દર્શન કરી આપણે ક્યારેક મહારાજની પૂજા કરી હોય, ક્યારેક મહારાજના ભાવથી દર્શન કર્યા હોય. કુમકુમ ચંદ લગાયે ભાલા, ફૂલ કે હાર પેરાયે વિશાલા. કુમકુમ ચંદ લગાયે ભાલા, ફૂલ કે હાર પેરાયે વિશાલા. ગુલાબ ચમેલી મોગરે હારા, ગુલાબ ચમેલી મોગરે હારા. પેરાયે સુગંધ ઉઠત અપારા, પેરાયે સુગંધ ઉઠત અપારા. ભગવાન શ્રીહરિની કેટલી અદ્ભુત એ મૂર્તિ! મહારાજની મૂર્તિને નિરખતા જાય, પ્રભુની પૂજા કરતા જાય. આપણા લોયાધામ પરિવારમાં એવા ભક્તો છે. અમે ગઈકાલે જ વિશાલભાઈ ગાંધી એમના ઘરે પધરામણી કરવા ગયા. એમણે બેઝમેન્ટમાં મોટો ધ્યાન માટેનો રૂમ બનાવ્યો છે, એટલે કે થિયેટર જ છે. પણ એમણે કહ્યું, સ્વામી, મેં થિયેટર તરીકેનો ઉપયોગ નથી કરતા. મોટું પ્રોજેક્ટર, એના ઉપર દરરોજ સાંજે એક કલાક કથા સાંભળવાની, અને એ રૂમમાં તમે બેસો ને, એક LED-વાળી મહારાજની મૂર્તિ હતી, અમે સંતો 15 મિનિટ બેઠા, એટલી શાંતિ, એટલો દિવ્ય અનુભવ. આપણે બેઠા હોય આપણને એમ લાગે જાણે કે મહારાજની મૂર્તિમાંથી તેજ નીકળી રહ્યું છે. આખા ઓરડામાં અંધકાર હોય છતાં તમે આંખ બંધ કરો ને તો તમને એમ લાગે આખો ઓરડો પ્રકાશથી, દિવ્ય તેજના વલયથી ભરેલો છે એવું લાગે. વાલા ભક્તો, બસ આ છે ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત હતો. જગતના જીવો માટે માયા દુઃખરૂપ છે અને ભગવાનના ભક્ત માટે માયા સુખરૂપ છે. વચનામૃતમાં મહારાજે કરેલો આ નિર્ણય છે. પૂજ્ય નારાયણ મામા એમનું ગઈકાલે એક પુસ્તક ભગવાન સ્વામિનારાયણ અને વિશ્વધર્મો, એ ગાડીમાં અમે ઓડિયો બુક શ્રવણ કરતા હતા. મામાશ્રીએ કેટલી સરસ વાત કરી, ભગવાન સ્વામિનારાયણે સર્વોપરી કાર્યો કર્યા, એમાંનું એક કાર્ય એમણે સંઘર્ષોને શાંત કર્યા અને વિવાદોનો અંત કર્યો. નીલકંઠ વર્ણિ રૂપે વિચરણ કરતા ભગવાન શ્રીહરિએ જોયું, ગામો ગામ, એક એક મંદિરોમાં, એક એક તીર્થોમાં ઝઘડાઓ જ છે. જગતમાં ઝઘડા ચાલે પણ મંદિરમાં પણ ઝઘડા. જગતના લોકો કદાચ કંઈક નાનું મોટું આઘું પાછું કરતા હોય, કોઈને એટલું દુઃખ ન થાય, પણ મંદિરમાં, ધર્મમાં, સત્સંગમાં જ્યારે આવું દ્રશ્ય કોઈ જોવે ને ત્યારે લોકોની શ્રદ્ધા તૂટી જતી હોય છે. ભગવાન સ્વામિનારાયણે જોયું, શિવ અને વિષ્ણુના નામે લોહીની નદીઓ વહેતી હતી. પોતાના હાથે ધર્મગ્રંથ તૈયાર કર્યો, વિષ્ણુ અને શિવનું એકાત્મપણાનું પ્રતિપાદન કર્યું, પંચદેવોની પૂજાની વાત કરી પોતે, અને પોતાના ઉપદેશ દ્વારા, પોતાના આશ્રિતો દ્વારા આ પૃથ્વી ઉપર ભગવાન શ્રીહરિએ ધર્મ જગતમાં ચાલી રહેલા સંઘર્ષનો અંત કર્યો. અને ભગવાન સ્વામિનારાયણે બીજું મોટું સર્વોપરી કામ એ કર્યું, વિવાદનો અંત કર્યો. દરેક માણસ વાતે વાતે વિવાદે ચડે છે, વાતે વાતે વિવાદે કરે છે. વાદ સારો, સંવાદ સારો, પણ વિવાદ સારો નથી, યાદ રાખજો. આપણે સહજ રીતે વાત કરતા હોઈએ, આ વાદ છે. હું વાત કરું છું, આપ સર્વે સાંભળો છો, આ વાદ છે. પણ તમે કંઈક પૂછો અને આપણે કંઈક ચર્ચા કરીએ, સંવાદ છે.
પણ સામેવાળા વ્યક્તિને ખોટો કાઢવા માટે, પોતાની જાતને સાચી છે એમ સિદ્ધ કરવા માટે જે ચર્ચા થાય એને વિવાદ કહેવાય. સંવાદમાં સમાધાન સમાયેલું છે, વિવાદમાં વિખવાદ પડ્યો છે. કેટલી અદ્ભુત મામાશ્રીના મુખેથી પ્રગટ થયેલી વાતો સાંભળી આનંદ થાય. ભગવાન શ્રી હરિએ સંઘર્ષોને શાંત કર્યા અને વિવાદનો અંત કર્યો. કેવી રીતે? તમે વચનામૃત ગ્રંથ જુઓ, ડગલે ને પગલે વિવાદો પડ્યા છે. વચનામૃતમાં વાત આવે છે, સંતોએ પ્રશ્ન પૂછ્યો, એક ભક્ત ભગવાનની માનસી પૂજા કરે છે, બીજા ભક્ત પ્રત્યક્ષ પૂજા કરે છે, આમાં શ્રેષ્ઠ કોણ? દરેક વાતની પાછળ વ્યક્તિનું અહમ અહંકાર પોષાતો હોય છે. મારી વાત સાચી ત્યાં સુધી હજી સમજી શકાય, પણ સામેનાની વાત ખોટી આમ પુરવાર કરવા જે તર્ક કુતર્ક સાથે વાત થાય ને, ચર્ચા થાય ને, એનું નામ વિવાદ. આવા વિવાદોથી આપણા ધર્મશાસ્ત્રો ભર્યા પડ્યા છે, આખું ધર્મ જગત કોવાઈ ગયું. આ જ રીતે મહારાજે કેવું સરસ કામ કર્યું, વિવાદનો અંત કરી નાખ્યો. નિર્ણય કેવો આપ્યો? દાદા, મહારાજ એમ કહે છે, ગદગદ કંઠ થઈને, રોમાંચિત ગાત્ર થઈને ભગવાનની માનસી પૂજા કરે તો એ પણ શ્રેષ્ઠ છે, અને ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરે તો એ પણ શ્રેષ્ઠ છે. અને આવી રીત વિના જો ગમે તેવી પ્રત્યક્ષ પૂજા કરે કે માનસી પૂજા કરે તો બંને કનિષ્ઠ છે. ભગવાન સ્વામિનારાયણને લાખ વાર ધન્યવાદ કહેવાનું મન થાય. બંને પક્ષ રાજી પણ થાય અને બંને પક્ષ ન સમજે તો દુઃખી પણ થાય. આવી રીતે ભગવાન સ્વામિનારાયણે બંને પક્ષનું સમાધાન કર્યું, એટલે કે વિવાદનો અંત કર્યો. એ વિવાદ આગળ વધે જ નહીં એવું કરી દીધું, વાતના મર્મને પકડ્યો. માયા સુખરૂપ કે દુઃખરૂપ આ ચર્ચા પણ અનાદિકાળથી ચાલી જ આવે છે. ભગવતપાદ શંકરાચાર્યજી મહારાજ, રામાનુજાચાર્યજી મહારાજ, આ બધા આચાર્યોએ એની ઘણી બધી ચર્ચાઓ કરી છે. પરંતુ ભગવાન સ્વામિનારાયણે કેવો અદ્ભુત અને સુંદર નિર્ણય આપ્યો, ભગવાનના ભક્ત માટે માયા સુખરૂપ છે, જગતના જીવો માટે માયા દુઃખરૂપ છે. આપણા લોયાધામ પરિવારના કેટલા ભક્તોના ઘરમાં થિયેટરો છે, જેણે થિયેટરોમાં ક્યારેય મૂવી જોઈ નથી, થિયેટરોની અંદર ભગવાનનો ધ્યાનનો રૂમ બનાવી દીધો છે. થિયેટરમાં બેસીને ભગવાનની કથા વાર્તા સાંભળે આખો પરિવાર ભગવાનના રંગે રંગાઈ ગયો છે. કદાચ હું ભૂલતો ન હોઉં તો મને યાદ છે, વિસ્કોન્સિનમાં લાલભાઈ છે, એમણે પણ મને એકવાર ફોનમાં વાત કરેલી કે સ્વામી, અમારે નિયમ છે સાંજે 8 વાગ્યાને બધા થિયેટર રૂમમાં જતા રહીએ. પહેલાં તો મને ફાળ પડી, સાંજે 8 વાગે એટલે થિયેટર રૂમમાં એટલે દાદા? પણ એમણે કહ્યું, સ્વામી મોટા પડદા ઉપર કથા વાર્તા સાંભળીએ, એમાં પીયુડા મહારાજને જે જુદા જુદા દર્શન આવે એમ લાગે મારા ઘરમાં મહારાજ પ્રત્યક્ષ પધાર્યા છે. ડૉક્ટર નૈસદભાઈના ઘરે મોટું થિયેટર છે, પણ ભગવાનની કથા વાર્તા સત્સંગની વાતો અને ધ્યાન કરવા માટે વાપરે છે. વિચારો, માયા પણ ભક્ત માટે સુખરૂપ બની જાય છે. ભગવાનની મૂર્તિનો સંબંધ થાય ને ત્યારે નરક છે પણ અક્ષરધામ બને છે, અને કદાચ અક્ષરધામ જેવો વૈભવ ઊભો હોય પણ ત્યાંથી ભગવાન નીકળી જાય ને, ભગવાનનો સંબંધ નીકળી જાય ને, તો એ અક્ષરધામ પણ અક્ષરધામ રહેતું નથી. ભગવાનના સંબંધનો આવો મોટો મહિમા છે. ગંગારામ મલ અને સુંદરજીભાઈ મહારાજની મૂર્તિની નિરખતા જાય, કપાળમાં કુંકુમનો ચાંદલો કર્યો, મોટા અપાર ફૂલના હાર પહેરાવ્યા, ગુલાબ ચમેલી મોગરાના ફૂલના હારનો કોઈ પાર ન રહ્યો, એટલા બધા પ્રભુને પહેરાવ્યા. ચારે બાજુ સુગંધ સુગંધ ફેલાઈ ગયો. ચંદનમાં કસ્તુરી અત્તર પણ ભેળવ્યા હતા, તેથી તેનો સુગંધ મતવાલો હતો. બીજી પણ જે સુગંધી વસ્તુઓ હતી તે બધી ચંદનમાં મેળવી હતી. ભૂમિ ઉપર જે સારા મંગલમય દ્રવ્ય ગણાતા તે બધા શ્રીહરિના ઉપયોગમાં આવતા, તે ઉપયોગમાં આવેલા પદાર્થો તથા હાથી અશ્વ રથ સુખપાલ વગેરેને પણ હરિભક્તો મંગળમય જાણતા હતા. તે બધા વાહન ભારે માહિલા આભૂષણ વસ્ત્ર મહેલાતો બાગ ફૂલવાડી કુવા
વાવ, સરોવર અને નદીઓ શ્રીહરિના ઉપયોગમાં આવેલા તે બધાને ધન્ય 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 માનવા લાગ્યા. ભગવાનના સંબંધને પામેલી દરેક વસ્તુ, ભગવાનના સંબંધવાળી દરેક વ્યક્તિ અને ભગવાનના સંબંધવાળી દરેક વાત કલ્યાણ કરનારી છે. વસ્તુ, વ્યક્તિ અને વાત આ ત્રણે ત્રણને ભગવાનનો સંબંધ થાય તો કલ્યાણ કરનારી છે, અને આ ત્રણમાંથી ભગવાનનો સંબંધ નીકળી જાય તો ગમે તે વ્યક્તિ હોય, ગમે તેવી કિંમતી વસ્તુ હોય અને ગમે તેવી મોટા માણસની વાત હોય તો પણ એ વાત ઝેરીલી છે, કલ્યાણ બગાડનારી છે. કેટલી સરસ વાત આવી. તે સમયે શ્રીહરિની ભુજાઓ ઉપર ફૂલોના બાજુબંધ અને પહોંચીઓ બાંધી તોરાય સહિત ફૂલોની ટોપી ઘણા પ્રેમથી મસ્તક ઉપર પહેરાવી, ચરણોમાં ફૂલોના નુપુર બાંધ્યા, પછી કપૂરથી આરતી ઉતારી. ભક્તજનો જેટલો જય 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 આવો ધ્વનિ કરતા હતા, એટલો જ બીજી બાજુ વાજિંત્રનો ધ્વનિ પણ થતો હતો. થોડીવાર આપણે આંખો બંધ કરી મહારાજની આવી મનોહર, ફૂલોથી ગરકાવ થયેલી, ફૂલડાના તોરા, ફૂલડાના હાર, ફૂલડાના ગજરા, ફૂલોથી મધમધતી અને મહેકતી એ મહારાજની મૂર્તિને હૃદયમાં ધારીએ. તે સમયે સુગંધી અગરબત્તીનો ધૂપ કર્યો. મંડપની બહાર ઊભા રહીને સહુ હરિભક્તોએ સ્તુતિ કરી. તે પછી ઘણા આદરભર્યા પ્રેમભાવથી સંતોની પૂજા કરી, કેસરયુક્ત ચંદનથી કપાળમાં તેની અર્ચા કરી અને ફૂલ પહેરાવ્યા. જાત જાતના ફૂલોથી ગૂંથેલા બાજુબંધ સંતોને બાંધી દીધા. પ્રભુની તો પૂજા કરી, પ્રભુને પ્યારા, સંતોની પણ એવી જ રીતે પૂજા કરી. સહુને કુમકુમનો ચાંદલો કર્યો, તેનાથી અદ્ભુત શોભા બની ગઈ. તેમણે ઘટે તે રીતે પાર્ષદોની પણ પૂજા કરી. તે પછી સંતોની પંગતમાં પીરસવાને માટે શ્રીહરિ તત્કાળ ઉઠ્યા અને સર્વે સંતને પીરસ્યું. તે દિવસ ઘેબરની રસોઈ હતી અને સાથે સૂતરફેણી અને બરફી પણ કરી હતી. બધાના ઉપર સોનાનો વરખ લગાડ્યો હતો, પણ તેની કોઈને ખબર પડે તેમ ન હતું. કેવી સરસ મજાની વાત આવી. આ સોનાનો વરખ, આ ચાંદીનો વરખ અત્યારે જે માર્કેટમાં વેચાય છે એનાથી બહુ સાવધાન થવાની જરૂર છે. કથા સાંભળનારા બધા ભક્તોને બે હાથ જોડીને મારી નાની વિનંતી, ઘરમાં તમે બનાવીને રોટલા જમજો, પીઝા જમજો, તમને જે યોગ્ય લાગે તે ઘરનું જમજો, પણ બહારનું માર્કેટનું તૈયાર રેડીમેડ ફૂડ એક પણ અત્યારે જમવા લાયક નથી, એક પણ વસ્તુ જમવા લાયક નથી. કેટલી ભેળસેળ થાય છે, કેવી ભયંકર ભેળસેળ થાય છે. આઈસ્ક્રીમ જેવી પવિત્ર વસ્તુમાં પણ હવે 90% એક્સ આવે છે. બોલો, જેમાં ફક્ત ને ફક્ત લોટ વપરાય એવી બ્રેડ પણ હવે એક્સના ઉપયોગથી બનેલી ચારે બાજુ મળે છે. તમે ક્યાં જશો? માટે ભગવાનના ભક્તોએ નક્કી કરવું જોઈએ, જીભડીનો થોડો સ્વાદ એને કંટ્રોલમાં કરીને પણ ભગવાનને ગમે, ભગવાનની આજ્ઞા છે એ પ્રમાણે જીવવું જોઈએ. એક નાની વાત વચ્ચે કરી દઉં તમને, જો સુખી થવું હોય ને તો ત્રણ વાત યાદ રાખવા જેવી છે. ત્રયમ ત્યક્ત્વા સુખી ભવે, આપણા શાસ્ત્રોમાં લખેલી આ બધી વાતો છે. સ્નેહ મૂલાની દુઃખાની, વ્યાધયો રસ મૂલ કહા, લોભ મૂલાની પાપાની, ત્રયમ ત્યક્ત્વા સુખી ભવે. કોઈ પણ દુઃખ આવે છે ને, કોઈ પણ દુઃખ, એનું અંતિમ કારણ છે સ્નેહ. સ્નેહ એટલે કે આસક્તિ. જેને જેટલી વધારે આસક્તિ તે એટલો વધારે દુઃખી થાય. પછી પુત્ર છે કે પરિવાર છે, દેહ છે કે ગેહ છે, ઘર છે કે જે વાડી છે કે મેળી છે, જે કંઈ છે, આ બધામાં જેને જેટલી આસક્તિ, જ્યારે સમય આવે ત્યારે એમાંથી એટલું જ દુઃખ ઊભું થાય છે. વિદેશી લેખક એટલી સરસ વાત લખે છે, જે વસ્તુ કે વ્યક્તિ
માણસને સુખ ન આપી શકે, તે વસ્તુ કે વ્યક્તિ માણસને ક્યારેય દુઃખ પણ ન આપી શકે. આજે થતી આત્મહત્યાઓમાં ઘણી બધી આત્મહત્યા થવાનું એક મુખ્ય કારણ છે પરિવારની વ્યક્તિ. પુરુષ સ્ત્રીથી થાકી જાય, સ્ત્રી પુરુષથી થાકી જાય. અમે વર્જિનિયામાં હતા, એક અતિ સુખી સમૃદ્ધ માણસ મુર્ગન ટાઉનમાં ભૂપાભાઈની મોટેલમાં એણે આત્મહત્યા કરી. આત્મહત્યા કરતા પહેલાં એણે એના ભાઈને ફોન કરેલો. ફોનમાં એ વ્યક્તિએ સ્પષ્ટ કહેલું કે હું એટલો થાકી ગયો છું, કોનાથી? એના ઘરવાળાથી. એક સમય એવો હતો, આખી હિસ્ટ્રી તમે જાણો, ઊંડા ઉતરો ત્યારે તમને ખબર પડે કે એ વ્યક્તિ ચંદ્રમુખી લાગતી હોય. એને મેળવવા માટે ઘર પરિવાર સંસાર બધા સાથે ઝઘડા એને કર્યા હોય. જે ચંદ્રમુખી લાગતી હોય એ સૂર્યમુખી થાય ને, એ જ્વાળામુખી થાય અને માણસના પ્રાણ હરે છે. દુઃખનું કારણ આસક્તિ છે. તમે ધર્મશાસ્ત્રની મર્યાદામાં જીવન જીવશો ને ક્યારેય દુઃખ નહીં આવે. પતિ ને પત્ની એના ધર્મપૂર્વકના સંબંધ હોય ને, ભગવાનને સાથે રાખીને કરેલા સંબંધ હોય ને, તો તમારો સંસાર પણ સત્સંગ બની જાય, કલ્યાણનું સાધન બની જાય. દુઃખ માત્રનું કારણ છે આસક્તિ. નંબર બે, વ્યાધયો રસ મૂલ કહા. વ્યાધિ એટલે રોગ, રોગનું કારણ છે રસ, રસ એટલે આહાર. આહાર બગડે એટલે આરોગ્ય પણ બગડે. અત્યારે જાત જાતના ભાત ભાતના ચિત્ર વિચિત્ર પ્રકારના રોગ આપણે સાંભળીએ છીએ. કેવા કેવા વાયરસ, પછી ઇબોલા હોય, સ્વાઇન ફ્લૂ હોય, બર્ડ ફ્લૂ હોય, હમણાં ચાલી રહેલો કોરોના વાયરસ. આ કોરોના વાયરસ તો એટલો વિચિત્ર વાયરસ છે કે અત્યારે તો હાહાકાર મચી ગયો છે પૃથ્વી ઉપર. પણ આ બધાનું મૂળ કારણ છે માણસનો આહાર વિકૃત બની રહ્યો છે. અને આહાર વિકૃત બને એટલે આરોગ્ય પણ વિચિત્ર થાય થાય ને થાય. ભગવાનનો ભક્ત જમવામાં હંમેશા ધ્યાન રાખે. મહારાજની આજ્ઞા છે એ પ્રમાણેનું જમે. બહુ સરસ આપણા સંતોએ વિવેક બતાવ્યો, પવિત્ર અન્ન હોય એ ખાવું જોઈએ. સાથે સાથે સુપાચ્ય હોય એ જમવું જોઈએ. ઘણીવાર પવિત્ર હોય પણ આપણને પચે સદે એવું ન હોય, શરીરની તાસીરથી વિરુદ્ધ હોય તો એવું ન જમવું જોઈએ. એવા જમવામાં જ્યારે આસક્તિ થાય ત્યારે એનાથી રોગ થાય અને દુઃખ પણ થાય. હમણાં આ કોરોના વાયરસ છે ને, એના વિશે કોઈ કવિતા સરસ લખી છે, સાંભળો. નવો આ વાયરસ કોરોના, નવો આ વાયરસ કોરોના, તેનાથી હવે તમે ડરો ના. કેમ કેમ ડરો ના? તેનાથી હવે તમે ડરો ના. પ્રભુ કુરાજી થાય એવું જો કરો ના, પ્રભુ કુરાજી થાય એવું જો કરો ના, તો આ વાયરસથી જરાય પણ તમે ડરો ના. શાસ્ત્રની મર્યાદા જેટલી તોડી છે એટલું દુઃખ આવવાનું આવવાનું અને આવવાનું જ, આ તો નક્કી છે. ભગવાનના પિતા હોય, ભગવાનના પત્ની હોય, ભગવાનના પુત્ર હોય, એને પણ જો દુઃખ આવ્યું હોય તો આપણે કેમ છૂટશું? નંબર ત્રણ યાદ રાખો, લોભ મૂલાની પાપાની. કોઈ પણ પાપ થઈ રહ્યું છે, એ પછી ચોરી જેવું પાપ હોય કે મોટા આતંકવાદ સુધીનું આખી દુનિયામાં ફેલાયેલું પાપ હોય, પણ આ બધા પાપના મૂળમાં અંતે લાલચ છે. લાલચ બહુત બુરી બલ્લા હે, કહેવાય છે ને ગુજરાતીમાં, પાપનો બાપ લોભ છે. લોભને થોભ નથી, એકવાર માણસને લાલચ લાગે ને પછી લોભને ખાતર ગમે તે પાપ કુકર્મ કરવા તૈયાર થાય છે. આ ત્રણ વાત યાદ રાખો. સ્નેહમૂલાની દુઃખાની, દુઃખનું કારણ છે આસક્તિ. વ્યાધયો રસ મૂલ કહા, રોગનું મૂળ છે રસ એટલે કે આહાર. અને લોભ મૂલાની પાપાની, પાપ માત્રનું મૂળ જો કોઈ હોય તો છે લોભ લાલચ. ત્રયમ ત્યક્ત્વા સુખી ભવે, જો સુખી થવું હોય તો ત્રણ વસ્તુ છોડી દો બસ.
ભગવાન શ્રીહરિના પવિત્ર ચરિત્ર આપણે શ્રવણ કરીએ છીએ. આ વાતો વચ્ચે એટલા માટે કરું છું, અત્યારે જે કંઈ ચાલી રહ્યું છે, જે કંઈ આપણે આખી દુનિયામાં સાંભળીએ છીએ ને, આ બધાની પાછળ કેવળ ને કેવળ માણસના કર્મો જ જવાબદાર છે. ભગવાન શ્રીહરિની આ દિવ્ય લીલા આપણે સાંભળીએ છીએ, સાંભળ્યા પછી થોડી સમજીએ, જીવનમાં ઉતારીએ પણ ખરા. સંતોને ભક્તોને મહારાજ પીરસે છે, સોનાનો વરખ લગાડ્યો છે, સૂતરફેણી બરફી વગેરે પીરસી રહ્યા છે, ભજીયા વડા જેટલા શાક પાપડ અથાણા વગેરે હતા તે બધા પીરસી રહ્યા, એટલી વાર શ્રીહરિ પંગતમાં ફર્યા, બધા ભોજન પીરસાઈ રહ્યા, ત્યારે વાસુદેવ હરે જય એમ જય જય ધ્વનિ થવા લાગ્યો. જે સંતો દેશમાં ફરતા હતા તે બધાને પણ પંગતમાં જમતા જોયા, બીજા ધામના જે મુક્ત મુનિવરો હતા તે પણ પંગતમાં આવીને જમવા બેઠા. શ્રીહરિએ તે વેળાએ બધા શાક ભોજન અખૂટ કરી દીધા, મુક્તોને ખૂબ જ જમવાની આજ્ઞા કરી. ધામમાંથી જે બધા પાર્ષદો આવ્યા હતા તે પાર્ષદોની પંગતમાં બેસી ગયા. શ્રીહરિના હાથનો પ્રસાદ અને તેનો સ્વાદ સૌ દુર્લભ માનતા હતા, આનાથી અધિક કોઈનામાં વિશેષ સ્વાદ ન હતો. આ પ્રસાદનો સ્વાદ સર્વોપરી હતો. કરોડો યુગ સુધી મુનિવરો દેહને દમે છે, છતાં આવો પ્રસાદ વારે વારે મળતો નથી. બધા જ ધામના મુક્તો જમીને તૃપ્ત થઈ ગયા, તેઓ તે ભોજન ખૂટ્યું નહીં, જેનો મહિમા અથાક કહેવાય છે તે શ્રીહરિની શક્તિનો પાર કોણ લઈ શકે. જ્યારે સહુ સંતો જમી રહ્યા ત્યારે શ્રીહરિએ બંને હાથ ધોઈ નાખ્યા, પછી ચરણ ધોયા, પલંગ ઉપર આવીને બેઠા, પછી બે ઘડી સુધી પોઢી ગયા અને બધા સંતો ધ્યાન કરવા બેઠા, સહુ શ્રીહરિનું ચિંતન કરતા રહેતા. એક નાની અને અદ્ભુત વાત આવે છે, સાવધાન થઈને સાંભળજો. કથા સાંભળનારા ભક્તોને મારી બીજી પણ નાની રિક્વેસ્ટ, તમે સાંભળો છો, આમાંથી મંતવ્ય લખતા શીખજો. મંતવ્ય લખનારા ભક્તોને બીજી મારી રિક્વેસ્ટ, તમે આ વાત લખી, તમે આ વાત મનમાં યાદ રાખી, પછી ઘર સભા કરજો અને ઘરમાં પણ એકાબીજા ભક્તોને આ વાતો કરજો. સામેવાળી વ્યક્તિને સમજાવવા માટે નહીં, પણ હું આ વાત સંતોની કથામાંથી આવી રીતે સમજ્યો છું એવી ભાવનાથી જો કરશો ને તો સામેવાળી વ્યક્તિને પણ મહારાજ સમજાવશે. અને કથા વાર્તા સાંભળનારા ભક્તોને બીજી મારી ટકોર, એકાબીજા ભક્તો સુધી આ કથા પહોંચાડીએ, એકાબીજા ભક્તોને કથા સાંભળવા માટે પ્રેરણા આપીએ. અમે હમણાં ફ્લોરિડા બાજુ હતા ત્યારે એક બહુ સારા હરિભક્ત ડેટોના બીચમાં મળ્યા. એણે કથા પોતે સાંભળે છે અને સાંભળવાથી એના જીવનમાં ભગવાનની મૂર્તિમાં કેટલું હેત થયું, ધર્મનિયમ પાળવામાં કેવું બળ મળ્યું. એકાદશી કે હરિજયંતિમાં પેલા કેટલી ગાફલાઈ હતી, કેમ જતી રહી, આ બધી વાતો સાંભળીને ત્યારે ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત છે, કથા વાર્તા વિના ઉત્કૃષ્ટ ગુણ ક્યારેય આવતા નથી. માટે વાલા ભક્તો, કથા સાંભળજો, બીજા બધાને સંભળાવજો. એક નાની વાત સાવધાન થઈને સાંભળો. પછી શ્રીહરિની આજ્ઞા લઈને શહેરના હરિભક્તોએ બીજા હરિભક્તોને જમવા માટે બેસાડ્યા. તેમની આજ્ઞા વિના કોઈ જમવા બેસતા નહીં, એટલે કે ભગવાનની આજ્ઞા વિના કોઈ પણ ભક્તો કોઈ પણ કામ કરતા નહીં. આ સત્સંગની એક રીત છે, આપણે જે કંઈ કરીએ એ આજ્ઞાથી કરીએ. મંદિરમાં આવીએ, જે કંઈ સેવા કરીએ પણ આજ્ઞાથી કરીએ. આ લોયાધામ પરિવારના જેટલા ભક્તો સાંભળે છે, ફરીવાર ટકોર કરી દો. થોડા સમય પહેલા એક હરિભક્તે એક જગ્યાએ પૈસા મોકલ્યા હશે, પાવતી આવે નહીં, વારંવાર વાત કરે, પણ હવે દાદા મોકલ્યા હોય ત્યારે ખબર ન હોય, વિચાર્યું પણ ન હોય, મોકલી દીધા હોય, સ્વામીનું નામ પણ ખબર નહીં, બોલો મેં મોકલ્યા છે, મને પાવતી નથી મળી, તો શું આકાશમાંથી સીધી પાવતી ઉતરી આવે? આપણે સેવા કરીએ વાલા ભક્તો, ચોક્કસ સેવાનો મહિમા છે, પણ કેવી રીતે? યોગ્ય જગ્યાએ સેવા કરીએ એનો મહિમા છે, સત્પાત્રમાં સેવા કરીએ એનો મહિમા છે. સેવા કરનારા ભક્તો હંમેશા સેવા કરતા પહેલા પૂજ્યપાદ ગુરુજી છે, આપણા સંતો છે, સંતોની આજ્ઞા લઈ લઈએ, સંતોને એકવાર જાણ કરી દઈએ. કેવી વાત આવી સાંભળો, ફરીવાર વાંચું છું. શ્રીહરિની આજ્ઞા લઈને શહેરના હરિભક્તોએ, એટલે કે ભુજના ભક્તોએ, બીજા હરિભક્તોને જમવા માટે બેસાડ્યા.
તેમની આજ્ઞા વિના કોઈ જમવા બેસે નહીં। જેટલી આજ્ઞા પાળવામાં આવે તેટલો તે પાક્કો હરિભક્ત ગણાય અને આજ્ઞા પાળવામાં જેટલી કચાશ હોય તેટલો તે ન્યૂન હરિભક્ત કહેવાય। વાત સમજાણી બધાને? આજ્ઞા પાળવામાં જેટલો પાક્કો એટલો એ પાક્કો હરિભક્ત, આજ્ઞા જેટલી ઓછી પાળે એટલો કાચો હરિભક્ત। આજ્ઞા પાળવીને એ અઘરામાં અઘરી બાબત છે, અઘરામાં અઘરી। સંતો હોય કે હરિભક્તો, એ બધા માટે। અરે આ સંપ્રદાયમાં આજ્ઞા પાળવામાં નંબર વન જે કહેવાય, આજ્ઞાની મૂર્તિ જે કહેવાય, નિષ્કુળાનંદ સ્વામી એટલે વચનની મૂર્તિ, પ્રેમાનંદ સ્વામી વૈરાગ્યની મૂર્તિ, નિષ્કુળાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી એટલે પ્રેમની મૂર્તિ, ગોપાળાનંદ સ્વામી એટલે ઐશ્વર્યની મૂર્તિ, એવી રીતે વચનની મૂર્તિ, આજ્ઞાની મૂર્તિ એટલે આત્માનંદ સ્વામી આવા મોટા સંત હતા। તેમ છતાં આપણા શાસ્ત્રોમાં એક પ્રસંગ લખાયો ભગવાન શ્રીહરિની એક નાની એવી આજ્ઞા સ્વામી નહોતા પાળી શક્યા, અને નહોતા પાળી શક્યા ત્યારે દુઃખ પણ ઘણું બધું આવ્યું હતું। તો આજે આપણે ઘણી બધી આજ્ઞા નથી પાળી શકતા, આપણું શું થશે? વચનામૃતના એક બે શબ્દો વાંચું। ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાંથી આ રીત લઈને આવ્યા હતા। તમે બધા ભક્તો તમારા ઘરમાં પણ એવું રાખો, દીકરાઓ માતા પિતાની આજ્ઞા લઈને જ કરે, બહાર જવાનું હોય તો મમ્મી અથવા પપ્પાને જાણ કરીને જાય। ગયા હોય સાંજે 7 વાગે 8 વાગે આવવાના હોય, મોડું થાય એવું હોય તો દીકરાઓને આદત પડાવો, દીકરાઓ સામેથી જાણ કરી દે, પપ્પા અમે 7 વાગે આવવાના હતા, આજે 2 કલાક મોડું થશે। જે પરિવારમાં આવા રિવાજ હોય એ પરિવાર દુર્ગતિથી બચી જાય છે। આવા રિવાજ ન હોય, એક ઘરમાં જેને જેમ કરવું હોય, જેને જ્યાં જવું હોય, જ્યારે આવવું હોય, જ્યારે જવું હોય, બધી છૂટ હોય, એ પરિવાર થોડો સમય તો સારું લાગે પણ ક્યારેક મોટી દુર્ઘટનાનો ભોગ બને છે। આ બધા વિવેક છે શાસ્ત્રમાં। કેવી મહારાજે વાત કરી સાંભળો, વચનામૃત ગઢપુર પ્રથમનું 34મું। પરમેશ્વરના વચનને મૂકીને જ્યારે જીવ આડો અવળો ડોલે છે ત્યારે ક્લેશને પામે છે, અને જો વચનને વિશે રહે તો જેવો ભગવાનને આનંદ છે તેવા આનંદમાં રહે। કેટલો આનંદ? જેટલો ભગવાનનો આનંદ છે ને દાદા, એટલો આનંદ જીવને મળે। ક્યારે? આજ્ઞા પાળે ત્યારે। જેટલી આજ્ઞા વધારે પાળે આનંદ એટલો વધે, અને જેટલી આજ્ઞા ઓછી પાળે આનંદ એટલો ઘટે। ત્યાગી અને ગ્રહસ્થોએ પોતપોતાના ધર્મની મર્યાદામાં રહેવું। પાને પાને શબ્દ શાસ્ત્રમાં એક એક પેજમાં આ વાત તમને જોવા મળશે। વચનામૃત ગઢપુર પ્રથમનું 31મું, એમાં પણ ફરી મહારાજે વાત કરી। સ્વામિનારાયણ હરે મોટપ તો પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચય કરીને તથા ભગવાનની આજ્ઞાને વિશે વર્તવે કરીને છે, અને એ બે વાના જેને ન હોય તે ગમે તેવો વ્યવહારે કરીને મોટો હોય, ગમે તેવો વ્યવહારે કરીને મોટો હોય તો પણ એ નાનો જ છે। સત્સંગમાં તમારે મોટા થવું હોય તો આ રીતે મોટપ મળે છે, ભગવાનનો નિશ્ચય અને ભગવાનની આજ્ઞા, એટલે કે આજ્ઞા અને ઉપાસના। આ બે સાધન સિવાય આપણો ઉદ્ધાર નથી, માટે ખબરદાર થઈને ભગવાનની આજ્ઞા પાળીએ। ખુલ્લી આંખે આજે આખી દુનિયામાં દેખાઈ રહ્યું છે કે ભગવાનની આજ્ઞા જે કોઈ લોપે છે દુઃખી થઈ રહ્યા છે। મોટી આજ્ઞા લોપે વધારે દુઃખી થાય છે, નાની આજ્ઞા લોપે ઓછા દુઃખી થાય છે, પણ દુઃખનું કારણ ભગવાનની આજ્ઞા લોપવી એ છે। વચનામૃતના મત પ્રમાણે, શાસ્ત્રોના મત પ્રમાણે આજ્ઞા શા માટે લોપે છે? આસક્તિ છે એટલા માટે। આસક્તિવાળો જીવ આજ્ઞા પાળી ન શકે। આસક્તિવાળો જીવ એને કહ્યું એને આમ ન કરતો, એનાથી રહેવાય જ નહીં। ભગવાનની આજ્ઞા લીધી, ભક્તોને જમવા બેસાડ્યા, અને આધારાનંદ સ્વામી નોંધ લખે છે, આજ્ઞા પાળવારૂપ દૈવત જેમાં જેટલું વધારે હોય તેટલો તે સત્સંગમાં અધિક છે। હરિભક્તો તેને તે પ્રકારે અધિક જોતા, બીજો બધો વ્યવહાર તો લોકની રીતે ચાલતો હોય,
લોકની મોટપ જુદી છે અને સત્સંગની મોટપ જુદી છે. જગતની મોટપ વ્યવહારે કરીને છે અને સત્સંગની મોટપ આજ્ઞા અને ઉપાસનાએ કરીને છે. કેટલી બધી વાતો. મુક્તાનંદ સ્વામી સુરતમાં હતા અને મહારાજ માટે હરિભક્તો અનેક પ્રકારની ભેટ લાવ્યા. સ્વામીને થયું અમારે ઘણા દિવસ સુરતમાં રહેવાનું છે, આ બધી ભેટ મહારાજ સુધી વહેલી પહોંચી જાય તો સારું, ભક્તોનો ભાવ છે. સ્વામીએ સભામાં નજર કરી કે આ ગઢપુર જવાનું છે, મહારાજને આ ભેટ પહોંચાડવાની છે. બધા સંતોએ હાથ જોડ્યા, સ્વામી આપ જેને આજ્ઞા કરો તે સંત જવા તૈયાર છે. સંત સભામાંથી એક સંત ઊભા થયા, એણે જીદ કરી, સ્વામી મારે તો ગઢડા જવું જ છે, મારે અહીંયા નથી રહેવું, મારાથી હવે દર્શન વિના નથી રહેવાતું, મહારાજ મને બહુ યાદ આવે છે, સ્વામી તમે ના પાડશો તો પણ મારાથી નહીં રહેવાય. મુક્તાનંદ સ્વામીએ ધીરજ આપી, સંત તમે ધીરા પડો, તમને અમે મોકલીશું પણ તમારી સાથે એક મોટેરા સંત પણ મોકલીએ. સ્વામીએ નજર કરી, ગુણાત્યાનંદ સ્વામી આગળ બેઠા હતા, ગુણાત્યાનંદ સ્વામી અને સાથે પેલા સંત બધી ભેટ સામગ્રી લઈ સુરતથી ચાલતા થયા, ગઢપુર આવ્યા. બંને સંતોએ મહારાજની સમક્ષ ભેટ મૂકી દંડવત કરવા લાગ્યા. મહારાજ ખૂબ રાજી થયા, ગુણાત્યાનંદ સ્વામીને ભેટી પડ્યા, વાહો થાબડ્યો, વારંવાર પૂછવા લાગ્યા. મુક્તાનંદ સ્વામીને યાદ કરી ફરીવાર ભેટ્યા, બીજા સંતોને યાદ કરી ત્રીજી વાર ભેટ્યા. ગુણાત્યાનંદ સ્વામીએ મહારાજને વિનંતી કરી, મહારાજ મારી સાથે આ નાના સંત આવ્યા છે એને પણ આપ ભેટો. અંતર્યામી ભગવાન શ્રીહરિએ સંતની સામે પણ ન જોયું. સ્વામીએ ફરીવાર વિનંતી કરી ત્યારે મહારાજે કહ્યું, સાધુરામ અમે તો આજ્ઞા પાળીને એના ઉપર રાજી થઈએ છીએ. મનના વેગે કરીને કામ કરે ને એના ઉપર અમે રાજી ન થઈએ. અંતર્યામી શ્રીહરિએ પેલા સંતની આગળ વાત કરી કે સ્વામી તમે મુક્તાનંદ સ્વામીની આજ્ઞાથી અમારા દર્શને આવ્યા માટે અમે રાજીપો વ્યક્ત કર્યો અને આ સાધુ મન મેળે આવ્યા છે માટે અમે કેમ રાજી થઈ શકીએ. આવી રીતે ભગવાન સ્વામિનારાયણ સંતોને પણ ટકોર કરતા, હરિભક્તોને પણ ટકોર કરતા, આજ્ઞા પાળવામાં સુખ છે, આજ્ઞા જેટલી લોપીએ એટલું દુઃખ છે, માટે તમે ઘરમાં પણ આવી વ્યવસ્થા કરો. ઘરમાં જે વડીલ વ્યક્તિ હોય, માતા પિતા હોય, ભલે વૃદ્ધ થયા હોય, તેમ છતાં દરેક નાની મોટી વાત એમને જાણ કરો, એમની આજ્ઞા લો, પછી કાર્ય કરો. વડીલ વ્યક્તિની અંદર, વડીલ સંતમાં, વડીલ માતા પિતામાં ભગવાનનો વાસ હોય છે, ભગવાન એના દ્વારા આપણને કંઈક સારી આજ્ઞા કરતા હોય છે. આપણા લોયાધામ પરિવારની એવી ઘણી વાતો મેં સાંભળી છે, જે પરિવારમાં આવા સંસ્કાર છે ને એ પરિવારો બહુ મોટી દુર્ગતિથી, દુર્ઘટનાથી બચી જાય છે. સત્સંગનું દૈવત આજ્ઞા પાળવામાં છે. પોતાના ઘરની અને બીજાના ઘરની રીત તો અનાદિ યુગથી જુદી જુદી જ હોય, એટલે કે સત્સંગની રીત અને જગતની રીત જુદી છે. તેમાં જે મોક્ષ ભાગે જીવ હોય તે જેમ યોગ્ય જણાય તેમ વર્તતો હોય, જે સાચો મુમુક્ષ હોય તેને આ રીત સમજાય છે, બીજાને સમજાવી નથી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના દસમપુરમાં ભુજના હરિભક્તોએ શ્રીહરિને સંતોને પૂજીને સહુને ભાવથી જમાડ્યા એ નામે 32મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની.